जयश्री कृष्ण वाली मित्रों, जयश्री कृष्ण विद्यार्थी मित्रों, आज तारीख 15/9/2020 અને વાર મંગળવાર. ગત દિવસે બાળકો આપણે સ્ટેપ 1 ની અંદર ગુજરાતી વાક્યોનું અનુવાદ કર્યું હતું, બરાબર ને? અંગ્રેજી વાક્યોનું ઉચ્ચાર લખ્યા હતા અને એનું ગુજરાતી અનુવાદ કર્યા હતા. આજે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એની અંદર શું છે? કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો બ્રેકેટ્સ આપ્યા હશે એટલે કે શું કહેવાય? કૌંસ કહેવાય. શું કહેવાય? કૌંસ. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા આર, એ આર ઈ આર, વાંચતા આવડે છે ને? આર એ જે એ એન, શું વંચાય? રાજન. કોઈ પણ નામ હોય તો પહેલો અક્ષર કેપિટલમાં હોવો જોઈએ, યાદ રાખવાનું. કોઈ નામ હોય તો આપણે પહેલો અક્ષર કેપિટલમાં, કેપિટલ એટલે પહેલી અક્ષર. તો કૌંસમાં લખ્યું છે આઈ અને યુ. તમને આવડે છે આઈ ક્યાં વપરાય અને યુ ક્યાં લખાય? તો ખાલી જગ્યા આર, આર શું છે? ક્રિયાપદ છે. તો ક્રિયાપદ એ આર ઈ આર ની આગળ હંમેશા શું લખવાનું? યુ. આર ની આગળ હંમેશા શું આવે? યુ, બરાબર. તો આ ગીરે તો યુ આવે, બરાબર. વાય ઓ યુ, આ ક્રિયાપદની સાથે હંમેશા આંખ નીચીને લખી દેવાનું યુ, વાય ઓ યુ. એટલે આ તમારી ખાલી જગ્યા રાઈટ. ઓકે, ત્યાર પછી ખાલી જગ્યા એ એમ, એટલે એમ કવિતા, કે એ વી આઈ ટી એ, નામ આવ્યું ને કવિતા, એક છોકરીનું નામ છે એટલે કવિતા પહેલો કે શું? કેપિટલમાં લખવાનું, બરાબર. તો કૌંસમાં શું લખ્યું છે? આઈ અને યુ. તો અહીં શું છે ખાલી જગ્યા પછી? એ એમ. તો એમની સાથે હંમેશા શું આવે? આર, રાઈટ, આર. અહીં જો તમે યુ એમ લખી દેવ તો ખોટું, બરાબર. શું આવે? આઈ, આઈ એમ કવિતા. ઓકે, ત્યાર પછી ખાલી જગ્યા આર કલાબેન, કે એ એન એ બી ઈ એન, કલાબેન. જોયું કેપિટલમાં નામ છે એટલે કૌંસમાં શું છે? આપણું આઈ અને યુ. તો આપણે શું જોવાનું ખાલી જગ્યા પછી? આર, એ આર ઈ આર. આર સાથે હંમેશા શું આવે? યુ, રાઈટ, વાય ઓ યુ, યુ આર કલાબેન. ત્યાર પછીની ખાલી જગ્યા આઈ, ખાલી જગ્યા અ બોય, બી ઓ વાય બોય, બોય એટલે છોકરો. કૌંસમાં શું છે? એ આર ઈ આર અને એ એમ એન. તો હવે અહીં આગળ જોવાનું છે આઈ, આઈ સાથે હંમેશા કયો ક્રિયાપદ આવે? એમ, રાઈટ. તો કૌંસમાંથી લખી દેવાનું એમ, આઈ એમ અ બોય. પછી આની સાથે આર લખી દેવું તો તમારું વાક્ય ખોટું પડે. ત્યાર પછીની યુ, વાય ઓ યુ, યુ. ખાલી જગ્યા અ ગર્લ, જી આઈ આર એ ગર્લ. અહીં જોયું બાળકો તમે બોય અને ગર્લની અંદર આ કોઈ નામ નથી, બરાબર ને? એટલે આ કેપિટલમાં નહીં લખવાનું, આ સ્મોલ લેટર્સમાં લખવાનું. બી પણ સ્મોલ લેટર્સમાં છે, આ ગર્લમાં પણ જી પણ સ્મોલ લેટર્સમાં છે. અહીં કોઈ નામ નથી એટલે સ્મોલ લેટર્સમાં, બરાબર. ત્યાર પછી યુ, ખાલી જગ્યા અ ગર્લ. કૌંસમાં શું છે? એ આર ઈ આર અને એ એમ એમ. તો શું જોવાનું આપણે? યુ પછી હંમેશા કયો ક્રિયાપદ આવે? આર, બરાબર ને? તો લખી દેવું આર, યુ આર અ ગર્લ. સિક્સ, ખાલી જગ્યા, ખાલી જગ્યા આર અ ટીચર. શું છે? ટીચર. આ ટીચરમાં પણ જુઓ, આ કોઈ નામ નથી એટલે સ્મોલ લેટર્સમાં ટી લખ્યું, બરાબર ને? કૌંસમાં શું છે? યુ અને આઈ. આપણે જોવાનું ખાલી જગ્યા આર, શું છે? એ આર ઈ આર, આર આર સાથે શું આવે? યુ, વાય ઓ યુ. ઓકે, એના પછી છે ખાલી જગ્યા એમ અ ક્રિકેટર. ક્રિકેટરમાં કૌંસમાં શું છે? યુ અને આઈ. આપણે શું જોવાનું ખાલી જગ્યા એમ, એમ સાથે શું આવે? આઈ, બરાબર. આઈ એમ અ ક્રિકેટર.
સમજી ગયા બાળકો? એટલે શું યાદ રાખવાનું? જો આર હોય તો હંમેશા આંખ મીચીને આપણે યાદ રાખવાનું યુ જ લખાય, અને એમ હોય તો આઈ જ લખાય, અને જો આગળ આપ્યું હોય આઈ તો એની સાથે ક્રિયાપદ એમ જ લખાય, અને જો આગળ યુ લખ્યું હોય એનો ક્રિયાપદ હંમેશા આર જ લખાય. જો આ રીતે લખશો તો તમારી ખાલી જગ્યા રાઈટ થશે, બરાબર. હવે બીજો પ્રશ્ન જોવાનો છે. નીચેના કોઠા પરથી પાંચ વાક્યો બનાવો. એક કોઠો આપ્યું છે, એટલે કે એક બોક્સ આપ્યું છે. એની અંદર પહેલા બોક્સની અંદર છે યુ, શું શું છે? યુ, વાય ઓ યુ. બીજા બોક્સની અંદર જુઓ એ આની આર, અને આ બાજુ બધા નામ લખ્યા છે. તો જોયું ને બાળકો, આ બોક્સની અંદર શું છે? યુ અને આર. તો એની આ સામે બધા નામ આપ્યા છે, પરેશ, પી એ આર ઈ એસ એચ, પરેશ, આર એ જે ઈ એસ એચ રાજેશ, એલ ડબલ ઈ એલ એ લીલા, કે એ જે ઈ એલ કાજલ, ડૉક્ટર, ડી ઓ સી ટી ઓ આર ડૉક્ટર. આ શું છે? નામ છે. હવે આપણે વાક્ય બનાવતા આવડે છે, બરાબર. ખાલી યુ આર જ લખવાનો છે. આપણે યુ આર સેમ લખી દઈશું. પહેલું વાક્ય જુઓ, આપણે પહેલો યુ લખી દેવાનો, યુ, ત્યાર પછી આ આર લખી દેવાનો, અને પહેલું નામ શું છે? પરેશ, બરાબર. તો નામ એટલે પહેલો અક્ષર કેપિટલ, પરેશ. કોઈ બી વાક્ય લખે પછી પૂર્ણવિરામ, બરાબર. પૂર્ણવિરામ લખશો તો વાક્ય પૂરું કહેવાય, નહીં તો વાક્ય અધૂરું કહેવાય. ત્યાર પછી આ બીજું વાક્ય છે યુ આર, એવી રીતે લખી દેવું. યુ આર, બીજું નામ શું છે? પરેશ પછી કે રાજેશ, આર એ જે ઈ એસ એચ, બરાબર. તો આ બે વાક્ય મેં તમને લખાવ્યા. એના પછી કેટલા રહ્યા? અલીલા, કાજલ અને ડૉક્ટર. ત્રણ વાક્ય બાળકો તમારે જાતે લખવાનું છે, અને એની પછીનો યુ આર છે ને એ જ રીતે બીજો આઈ એમ નો છે. તો આવી જ રીતે આઈ એમ, પરેશ, આઈ એમ રાજેશ, એવી રીતે બીજા નામ છે ને એ તમારે જાતે લખવાના રહેશે, બરાબર. જય શ્રી કૃષ્ણ.